ચોમાસાના પ્રારંભ સાથે જ મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની ઝપટમાં લોકો આવી રહ્યા છે, જેમાં ગત વર્ષની તુલનામાં મલેરિયાના દર્દીઓમાં ઘટાડો તો ડેન્ગ્યુમાં અત્યાર સુધીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની જમાવટ સાથે વરસાદી પાણીનો ભરાવો થતાં પાણીજન્ય રોગનો ઉપદ્રવ પણ શરૂ થયો છે. દર વર્ષે જૂન માસ બાદ આવા પાણીજન્ય રોગો કહી શકાય તેવા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને નાથવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત બ્લડ સેમ્પલ લેવા સાથે ક્લોરિનેશન, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ત્રિપાઠીએ આરોગ્ય તંત્રની કામગીરી અંગે માહિતી આપવા સાથે વર્ષ 2017 અને 2018ની આંકડાકીય સમીક્ષા પણ જણાવી હતી, જેમાં જૂન 2018 સુધીની માહિતી પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો 2017માં 152,905 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 89 દર્દીમાં પોઝિટિવ પરિણામ મલેરિયાના જોવા મળ્યા હતા. તો વર્ષ 2018માં અત્યાર સુધીમાં 151,651 સેમ્પલ લેવામાં આવ્યા, તેમાંથી 65 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ જ રીતે ડેન્ગ્યુના ગત વર્ષે 38 શંકાસ્પદ કેસમાંથી 5 કેસ પોઝિટિવ મળી આવ્યા હતો, તો 2018માં 66 શંકાસ્પદ કેસમાંથી 5 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. ચિકનગુનિયાના ગત વર્ષે કોઈ કેસ નોંધાયો ન હતો, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા, જેમાંથી 2 કેસ પોઝિટિવ જણાયા હતા. આમ 2018માં ચોમાસાના પ્રારંભ સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દર વર્ષની જેમ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે, તેમાં હોસ્પિટલો અને લોકોનો સહકાર મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. ભરૂચ જિલ્લામાં ઝાડા ઉલટીના કેસીસમાં કરીબ 15-20% વધારો થયો છે, અને એનાથી જરા કંટ્રોલ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે પાણી જો છે એ ઉકાળેલો પીવું જોઈએ, અથવા ક્લોરિનેટેડ વોટર છે એ પીવું જોઈએ. અને ક્લોરિનેશન માટે અમે આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકા સજગ છે, ક્લોરિનેશન વોટર, ક્લોરિનેટેડ વોટર આપે છે. અને જ્યાં ક્લોરિનેટેડ વોટરની તકલીફ હોય ત્યાંને માટે ક્લોરિન ટેબ્લેટનો બી અમે સપ્લાય કરીએ છીએ, અને એને ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગોમાં ખાસો ઘટાડો આપણે નોંધાવી શકીએ છીએ. આને સાથે સાથે મારી એ પણ સલાહ છે કે ખુલ્લી ખાવા પીવાનો આપણે એવોઇડ કરવું જોઈએ આ દરમિયાન, અને બાસી ખાવાનો પણ એવોઇડ કરવું જોઈએ. પાણીનો ભરાવા નહીં હોવા દેવાનું. મચ્છરોની જે છે અંધારા જગ્યા પર અથવા ટેબલની નીચે વગેરે રહેતા હોય છે, તો આપણે શરીરનો બને જ્યાં સુધી પૂરો કવર, ફૂલ સ્લીવની શર્ટ પહેરવી જોઈએ, અને બાળકોનો અને જે સગર્ભા માતા હોય એનો બચાવ વધારે કરવો જોઈએ. મચ્છરદાની વગેરે આપવામાં આવે છે, એને દવાયુક્ત ઉપયોગ કરવાથી આ મલેરિયા તેમજ બારી બારણામાં પણ સ્ક્રીનિંગ કરવાથી મચ્છરોને એન્ટ્રી આપણે ઘરમાં ઓછી કરી શકાય, એટલે એને કરડવાનો મોકા ના મળે, એને લીધે પણ મલેરિયા આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ.